નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ 2 આત્મભાર. અમારી સાથે ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. યજુર્વેદ 32:14 શ્લોકનો ભાવાર્થ: હે ઈશ્વર, વિદ્વાન, તત્વદર્શી તથા આત્મજ્ઞાની પુરુષો, જે મેઘાવી બુદ્ધિ દ્વારા સંસારમાં શ્રેષ્ઠ કર્મો પરિપૂર્ણ કરે છે, તેવી મેઘાવી બુદ્ધિ અમને પણ આપો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યનો વિશેષ સંદેશ એ છે કે બુદ્ધિના આમ તો કેટલાય સ્તર છે અને કેટલાય નામ છે. બુદ્ધિમત્તા, ચતુરતા, હોશિયારી, સૂઝબૂઝ, તીક્ષ્ણ બુદ્ધિ, દીર્ઘદ્રષ્ટિ વગેરે પણ બુદ્ધિ વિશેષના અર્થમાં વપરાતા શબ્દો છે. સામાન્ય રીતે મગજમાં રહેલી શક્તિને જ બુદ્ધિ કહેવામાં આવે છે. જેનું મગજ વધારે બળવાન છે, વધારે સૂક્ષ્મ છે અને વધારે સ્ફૂર્તિમાન છે તેને બુદ્ધિમાન કહેવામાં આવે છે. પરંતુ આટલી જ વ્યાખ્યા ખૂબ જ અધૂરી છે. કેટલાક લોકો ખૂબ જ ચાલાક અને કપટી હોય છે કે જેઓ પોતાની બુદ્ધિનો પ્રયોગ બદમાશી, વિશ્વાસઘાત અને દગાબાજી માટે કરતા હોય છે. આવી બુદ્ધિ સાવ બેકાર છે. તેને તો બજારમાંથી ગમે ત્યાંથી ખરીદીને પણ મેળવી શકાય છે. શું આવી શ્રેષ્ઠ બુદ્ધિ માગવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ? સંસારમાં સફળ થવા માટે, સતમાર્ગ પર ચાલવા માટે પણ બુદ્ધિ અત્યંત જરૂરી છે. બુદ્ધિ દ્વારા મનુષ્ય પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. આપણે સન્માર્ગ તરફ પ્રેરિત કરી શકે અને દુર્ભાવનાઓથી મુક્ત કરી કુમાર્ગ થી બચાવીને સતમાર્ગ પર લઈ જઈ શકે એવી બુદ્ધિને જ મેઘા કહેવામાં આવે છે. જે સત્ય અસત્ય, નીતિ અનીતિ વચ્ચેનો વિવેકપૂર્ણ ભેદ તારવીને આપણને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને સદજ્ઞાનના પ્રકાશ પૂજતી ઓજસ્વી બનાવી દે છે. મેઘાવી બુદ્ધિ દ્વારા જ ઋષિ મુનિઓના સત્કર્મો તથા પરમકાળના કાર્યો દ્વારા શ્રેષ્ઠના પગથિયા પર ઊંચે ને ઊંચે ચડીને અમૃતત્વને પ્રાપ્ત કરી શક્યા છે. મેઘાવી બુદ્ધિથી આપણને દાન, યાસ અને બુદ્ધિ બધું જ પ્રાપ્ત થાય છે. આપણી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે છે અને બધા જ કાર્યોને સફળ કરી દે છે. ગાયત્રી મંત્રમાં પણ એજથી મેઘાને પ્રેરિત કરવાની પ્રાર્થના આપણે પરમાત્માને કરીએ છીએ અને કહીએ છીએ કે દિયો યો ન પ્રચોદયાત. પરમેશ્વરની ઉપાસનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પ્રભુ આપણને મેઘાવી અને તત્વદર્શી બનાવે. તેના દ્વારા આપણને સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય અને સત્ય આચરણ કરવાની પ્રવૃત્તિ જાગૃત થાય. સંસારમાં જેટલા પણ શ્રેષ્ઠ પુરુષ છે તે બધાએ આ મેઘા બુદ્ધિ દ્વારા જ અમરતા પ્રાપ્ત કરી છે. સ્વાર્થના ત્યાગ દ્વારા પવિત્ર અંતકરણથી તેઓ હંમેશા પરોપકારના કાર્યોમાં લાગેલા રહે છે. છેવટે મેઘા બુદ્ધિ જ આપણા આત્મબળમાં વૃદ્ધિ કરતી રહે છે અને એવી શક્તિ પ્રદાન કરે છે કે વિપરીત પરિસ્થિતિઓ પણ આપણને સતમાર્ગથી વિચલિત કરી શકતી નથી. તેના દ્વારા મન નિર્બળ, શુદ્ધ અને પવિત્ર બની જાય છે તથા મનને વશમાં રાખવાનું કામ પણ સરળ બની જાય છે. ક્રોધ, ભય, ઈર્ષા, નફરત, વાસના, લોભ, દંભ, મોહ વગેરે મનોવિકારો મેઘા બુદ્ધિની સાત્વિક અસરથી શાંત થઈ જાય છે.
પ્રભુની કૃપા દ્વારા જ મેગા બુદ્ધિનું વરદાન મળે છે, જે મનુષ્ય જેટલા પ્રમાણમાં પરમાત્માની સત્તા સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરે છે તેટલા જ પ્રમાણમાં દૈવીય ગુણની વૃદ્ધિ તેનામાં થતી રહે છે અને તેને સ્વર્ગીય આનંદની અનુભૂતિ થાય છે. મેગા બુદ્ધિ જ આત્મબળને વધારે છે. જય ગુરુદેવ.